તારીખ અગિયાર પાંચ બે હજાર વીસ સોમવાર સાંજે સાત પંદર આજે જે પ્રમાણે ગઈકાલ સુધી આઠસો છોતેર કેસીસ નોંધાયા હતા આજે નવા બાવીસ કેસો નોંધાયા છે અને અત્યાર સુધીના કુલ કેસો આઠસો અઠ્ઠાણું કેસો છે જેનો પોઝિટિવિટી રેટ પાંચ પોઈન્ટ સાત ટકા છે આજ રોજ કોઈ પણ મૃત્યુ નોંધાયા નથી એટલે ગઈકાલ સુધી જે અડત્રીસ મૃત્યુ હતા એ કુલ મૃત્યુનું સંખ્યા અડત્રીસ છે અને જે કેસ ફર્ટાલિટી રેટિયો રેશિયો ડેથ રેટ છે એ ચાર પોઈન્ટ બે ટકા છે આજ રોજ સમરસ ખાતેથી ચૌદ અને સિવિલ ખાતેથી આઠ એવા બાવીસ લોકોનું ડિસ્ચાર્જ કરવામાં આવેલ હતું અને કુલ પાંચસો છ ના સાથે આ બાવીસ એડ કરીએ તો પાંચસો અઠયાવીસ કુલ ડિસ્ચાર્જ થયેલા છે જે રિકવરી રેટ અઠા આઠ ટકા જેટલું અત્યારે પહોંચ્યું છે સમરસ કોવિડ કેર સેન્ટર્સમાં અત્યારે એક્યાસી જણા અત્યારે પેશન્ટ ત્યાં માઇલ્ડ આસિમ્ટોમેટિક કેસીસ ત્યાં છે જે અલગ અલગ ડીસેન્ટ્રલાઈઝ ક્વોરન્ટાઇન ફેસિલિટી છે એમાં ચારસો ચોપન લોકો છે અને અલગ અલગ ઘરોમાં જે હોમ ક્વોરન્ટાઇન હેઠળ છે એમાં સત્તરસો લોકો છે એટલે કુલ બે હજાર એકસો ચૌસઠ લોકો ક્વોરન્ટાઇનમાં છે આજ રોજ જે બાવીસ કેસ આવ્યું છે એ બાવીસ કેસનું અગર આપણે એક એનાલિસિસ જોઈએ તો સૌથી વધારે કેસીસ જે પ્રમાણે છેલ્લા કેટલા દિવસોથી આવે છે લિંબાયતમાં સૌથી વધારે છ કેસો છે અને ગઈકાલે ત્રણસો છેતાલીસ ના સાથે આ છ કેસ મળવાથી કુલ ત્રણસો બાવન કેસો થયા છે આજે બરાછા એ વિસ્તારમાં પણ છ કેસો આવ્યા છે એ અગર એકસો પંદરના સાથે ગણીએ તો આજ રોજ કુલ બરાછા એમાં એકસો કેસો છે સેન્ટ્રલ ઝોનમાં આજે એક કેસ મળ્યું છે કુલ એકસો કેસો છે બરાછા બી માં આજે કોઈ કેસ મળ્યું નથી અઢાર કેસો છે રાંદેરમાં ચાર કેસ નવા કેસ આજે મળ્યા છે કુલ ચોપન કેસો થયા છે ગામમાં ચાર નવા કેસો મળ્યા છે કુલ સો કેસો થયા છે ઉધનામાં આજે કોઈ પણ કેસ મળ્યા નથી કુલ સત્તાણું કેસો છે અને આઠવામાં આજે એક કેસ મળ્યા છે કુલ અઠ્યાવીસ કેસો છે આઠસો અઠ્ઠાણું કુલ કેસોની સાથે આજે બાવીસ કેસ અલગ અલગ ઝોન તરફથી નવા કેસો મળ્યા છે અત્યાર સુધી જે ટેસ્ટિંગ પરીક્ષણનું બાબત કરીએ તો પંદર હજાર આઠસો પંચ્યાસી કુલ ટેસ્ટ થયા છે અને હોસ્પિટલમાં બસો ત્રેવીસ પોઝિટિવ મળ્યા છે અને કમ્યુનિટી સેમ્પલ્સમાં વધારે સૌથી વધારે છસો પંચોતેર કેસ આપણને કોમ્યુનિટી સેમ્પલ્સમાંથી મળ્યું છે જે એક્ટિવ અને પાસિવ સર્વેલન્સ જે આપણું મુખ્ય સ્ટ્રેટેજી છે ટ્રિપલ ટી અંતર્ગત એ એ અંતર્ગત આજ રોજ કુલ ચૌદસો બીસ ટીમો અત્યારે કાર્યરત છે જેના પાસેથી આપણને એકાણું એઆરઆઈના કેસીસ મળ્યા છે અને અત્યારે ફીવર ક્લિનિક અલગ અલગ જે સ્લમ છે સ્લમ એરિયામાં વધારવામાં આવ્યું છે અને બેતાલીસ ફીવર ક્લિનિકના દ્વારા સેવન્ટી સેવન કેસીસ એઆરઆઈના કેસીસ આપણને મળ્યા છે જેમિની એપ્લિકેશનના પાસિવ સર્વેલન્સ મારફત ત્રણસો છ્યાસી હોસ્પિટલમાંથી બસો છેતાલીસ એઆરઆઈના કેસીસ આપણને મળ્યા છે અને એ જે કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે એકસો ટીમ આપણને આજે કાર્યરત છે અગર જોઈએ તો શહેરમાં જે ચોર્યાસી જેટલા સ્લમ વિસ્તારને સાનેટાઈઝ કરવામાં આવ્યા છે લિંબાયત બરાછા એ ઉધના અને કતારગામ એવા પ્રકારના જે વિસ્તાર છે એ વિસ્તારમાં કેસો જે મળે છે એ વિસ્તારમાં ઇમિડિયેટલી સેનિટાઈઝેશનનું કામગીરી કરવામાં આવ્યું છે આજે લિંબાયત ઝોનમાં એપીએક્સ સર્વેલન્સ સ્ટ્રેટેજીના સર્વે મુજબ એઆરઆઈ કેસ આપણને 55 મળ્યા છે જે કોમોર્બિડ અને એજેડ લોકો છે એવા 28952 ઘરો મળ્યા છે એપી એટલે એઆરઆઈ કેસ અને કોમોર્બિડ લોકો હોય એવા 14 ઘરો મળ્યા છે અને એમાંથી કોઈ પણ ARI અથવા કોમોર્બિડ ના હોય એવા x પ્રકારના 159066 ઘરો મળેલ છે લિંબાયત વિસ્તારમાં 1 લાખ અઠ્યાસી હજાર એકસો પચાસ ઘરોમાં લગભગ છ લાખ અડતાલીસ હજાર પાંચસો સિત્યોતેર વ્યક્તિઓનું સર્વે કરવામાં આવ્યું છે એમાં અલગ અલગ જે કોમ ઓર્બિટ કન્ડિશન છે એ તમામ અત્યારે લાઇન લિસ્ટિંગ થઈ રહ્યું છે આજ રોજ લિંબાયત વિસ્તારમાં એક લાખ પાંત્રીસ હજાર ચારસો ત્રેસઠ જણાને હોમિયોપેથીનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે અને કુલ અત્યાર સુધી લિંબાયત વિસ્તારમાં પાંચ લાખ બાઉંતેર હજાર નોસો ચુવાલીસ વ્યક્તિઓને આ હોમિયોપેથી દવા ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવ્યું છે ઉધના વિસ્તારમાં પંચોતેર હજાર અને કતારગામ વિસ્તારમાં બાર હજાર ત્રણસો પચાસ જેવા લોકો વ્યક્તિઓને હોમિયોપેથીનું દવા આપવામાં આવ્યું છે સ્લમ એરિયાસમાં ખાસ કરીને હાથ ધોવા માટે બસો સિત્તોતેર ટેમ્પરરી વોશમેશિનનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે જેમાંથી બસો બાવીસ મેકાનીકલ ટાઈપ જે ફૂટ ઓપરેટેડ વોશ છે અને શહેરમાં ખાસ કરીને સ્લમ વિસ્તારનું આજુબાજુ અને જેમાં પોઝિટિવ કેસ મળ્યું છે એવા પંચોતેર પ્રચાર પ્રસારના ગાડી રિક્ષા દ્વારા અત્યારે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યું છે અને ચારસો ત્રેપન ડોર ટુ ડોર ગાડી દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યું છે જે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાંથી જે લોકો છે એ લોકો અત્યારે માઇગ્રન્ટ પોપ્યુલેશન અલગ અલગ બતનમાં જઈ રહ્યા છે ખાસ કરીને અગર આપણે ઇન્ફેક્શન ઉપર વાત કરીએ તો સૌથી અગત્યનું વસ્તુ છે ઇન્ફેક્શનને કઈ રીતે રોકવામાં આવે એપિડેમોલોજીનું સૌથી મૂળ મંત્ર એ છે કે ઇન્ફેક્શન રોકવામાં આપણે કેટલા સફળ છીએ જે કેટલા મુદ્દાઓ ખૂબ અગત્યનું છે એ આજે આપને વાત કરવા માંગુ છું કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ ઘેરેથી બહાર માર્કેટિંગ કરવા માટે જાય કોઈ પણ કરિયાણાનું દુકાન હોય શાકભાજીના દુકાન હોય કે દવાના દુકાન હોય ત્યારે વસ્તુઓના આદાન પ્રદાન સમયે ખાસ કરીને નાણાંના આદાન પ્રદાન થાય અને વસ્તુઓના આદાન પ્રદાન થાય આપણે ઈચ્છીએ કે બોક્સ જે છે એ બોક્સના હિસાબે લોકો લઈ આવે અને પૈસા જે છે એમાં ટચ નહીં કરવામાં આવે અને એ અગર થાય તો ઇન્ફેક્શન કંટ્રોલ ખૂબ સારી રીતે થઈ શકે એવું છે ઘેરમાં ઘેરમાં જ્યારે કોઈ વ્યક્તિ ખરીદી કર્યા પછી પરત આવે ત્યારે એ શું શું કરવું જોઈએ ઘેરે ઇમિડિયેટલી એનો હાથ વ્યવસ્થિત રીતે ધોવું જોઈએ અને આ જે શાકભાજી હોય એ શાકભાજી બેકિંગ સોડા અથવા સોલ્ટના સાથે થોડું લ્યુકવાર્મ વોટરમાં એને ધોવા જોઈએ અને જ્યારે પણ કોઈ વ્યક્તિ બહારથી ઘેરે આવે એનું શૂઝ બહાર ઉતારવામાં આવે જે તમામ હેન્ડલ્સ ડોર બેલ્સ અલગ અલગ જગ્યા જે છે જનરલી જે વપરાશમાં આવે છે એ તમામના ડિસઇન્ફેક્શન થાય અને આ જે ખાસ કરીને શાકભાજી અને ફળ ફળાદી અને પેકેજ્ડ મિલ્ક પેકેટ જે છે એને પણ થોડું લ્યુક્વામ વોટરમાં એને પણ બેકિંગ સોડાના મારફત સાફ કરી શકાય છે કોરોના વાયરસને જે મુખ્ય બાબત ચેપ લાગવાનું હોય છે અને એ ચેપ કારણ કે અદૃશ્ય હોય છે તો ખબર પડતા નથી જનરલી શાકભાજીના દુકાનોમાં આપણે જોયા છે લોકો એક એક વસ્તુને પસંદ કરીને લેતા હોય છે મારા વિનંતી છે કે એવું નહીં કરીએ કારણ કે એમાંથી ચેપ લાગવાનું ખૂબ જ વધારે અત્યારે શક્યતા છે અત્યારના સમયે આપણે જે પ્રમાણે આપણને મળ્યું છે ખૂબ વધારે છેતાલીસ જેટલા સુપર સ્પ્રેડર્સ આપણને અલગ અલગ જગ્યાઓ મળ્યા છે એમાં સુપર સ્પ્રેડર્સ છે કરિયાણા દુકાનના છે 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 ડેરીના એવા પ્રકારના સુપર સ્પ્રેડર્સ ખૂબ વધારે મળ્યા છે એટલે આ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ ખરીદી માટે આવશ્યક ચીજવસ્તુઓ માટે જ્યારે ખરીદી માટે બહાર જાય છે અને જ્યારે પરત આવે છે ઘરે આ તમામ વસ્તુઓને ધ્યાન રાખવાનું કાળજી રાખવાનું ખૂબ જ જરૂરી બને છે સોશિયલ ના પાલન કરવા માટે વ્યક્તિઓના પાસેથી રૂપિયા માસ્ક વગરના ત્રીસ લોકોના પાસેથી ઓગણત્રીસ હજાર રૂપિયા અને સેનિટાઈઝર ના ઉપયોગ કરવા માટે ચાર વ્યક્તિ પાસેથી એક સાતસો રૂપિયા અને કુલ 72900 હજાર રૂપિયા અલગ અલગ દુકાનો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યું છે આજ રોજ ડિસઇન્ફેક્શન માટે કુલ ચાર હજાર છસો ઓગણ્યાસી જેટલા સ્થળોમાં ડિસિન્ફેક્શનનું કામગીરી કરવામાં આવ્યું છે અને કુલ એક લાખ સત્તાણું હજાર એકસો એકાણું સ્થળોમાં ડિસઇન્ફેક્શન કરવામાં આવ્યું છે સંવેદના જે છે ખાસ કરીને લોકોના તરફથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને જે ફાળો છે એ અત્યારે આજના દિવસ સુધી ચાર કરોડ છાસઠ લાખ બાસઠ હજાર નવસો પચીસ રૂપિયાનું ફાળો મળ્યો છે અને અ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્વારા અને એનજીઓ સ્વૈચ્છિક સંસ્થાઓના મદદથી ચાર લાખ ચોપન હજાર પચાસ વ્યક્તિઓ માટે જે છે એ ફૂડ પેકેટનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે ઓવરઓલ આજ આજ રોજ જે છે એમાં આપણે આજ રોજ પછી ઇન્ફેક્શનને કેવી રીતે રોકવી ઇન્ફેક્શન જ્યાં છે ત્યાં કેવી રીતે રોકવી અને લોકોને શું શું કાળજી રાખવી જોઈએ કોઈ ઇન્ડસ્ટ્રીને શું કાળજી રાખવું જોઈએ શાકભાજીના લારીવાળાને શું કાળજી રાખવું જોઈએ એ તમામ અલગ અલગ એ એક પ્રચાર પ્રસાર માટે તમામ લોકોને રાખવું પડે અગર કરિયાણા દુકાન હોય કે દવાના દુકાન હોય કે કોઈ પણ દુકાન હોય એને એક શું કરવું અને શું ના કરવું કઈ રીતે એ મોકડ્રીલ જે છે એ મોકડ્રીલ સુરત શહેરમાં આપણે શરૂ કરવા માંગીએ છીએ તમામ લોકો મોકડ્રીલમાં પાર્ટિસિપેટ કરે અને કોઈ પણ વ્યક્તિ અગર આ સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક અને આ બધું જે છે એ પાલન ના કરવામાં આવે તો આખા શહેરને નુકસાન થઈ શકે એવું છે એટલા માટે આપણે અત્યારે આજના દિવસ પછી વધારેમાં વધારે ઇન્ફેક્શન કંટ્રોલ મિકેનિઝમ શું શું થઈ શકે દરેક તબક્કામાં કઈ રીતે એને અમલ કરી શકાય એના ઉપર આપણે વાત કરીશું આપને આજે મારે થોડું મોડું થયું હતું એના માટે દરગુજર છું ધન્યવાદ